નમસ્તે મિત્રો મિત્રો આજે આપણે બહુપદી પ્રકરણની અંદર આગળ બહુપદીના શૂન્ય વિશેની સમજ મેળવીશું મિત્રો અહીંયા મેં એક રકમ લખેલી છે જે તમને ડિસ્પ્લે પર દેખાય છે વાંચો તો જરા શું રકમ છે પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ ચાર ની એક્સ બરાબર બે અને ચાર માટે કિંમત મેળો તો આપણે અહીંયા આ જે બહુપદી છે પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ ચાર હવે એની એક્સ બરાબર બે આગળ આપણે કિંમત મેળવી તો અહીં એક્સ બરાબર કેટલા મૂકી દઈશું બે તો શું થશે પ્યુ ઓફ ટુ એક્સની જગ્યાએ કેટલા મૂકવાના મિત્રો બે તો અહીં એક્સનો વર્ગ છે એટલે બેનો વર્ગ ઓછા ત્રણ કંસમાં બે ઓછા ચાર ચલો બેનો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો સરસ ચાર ઓછા આ ત્રણ દુ ચાલો આ ચારમાંથી ચાર તો જતા રહેશે એટલે કેટલા વધ્યા અહીંયા માઇનસ છ બરાબર હવે એ રીતે પી ઓફ બે હતા એ રીતે હવે બે આગળ આપણે કિંમત મેળવી એટલે પી ઓફ ટુ આવ્યા વિદ્યાર્થી મિત્રો તો હવે એ જ રીતે આપણે ચાર આગળ કિંમત મેળવી તો બહુ પદી શું છે આપણી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ થ્રી એક્સ માઇનસ ફોર ચલો ચાર મૂકી દઉં અહીંયા તો પી ઓફ ચાર થશે અહીં ચારનો વર્ગ ઓછા ત્રણ કૌશમો ચાર માઇનસ ચાર ચલો મિત્રો ચારનો વર્ગ કેટલો થાય સરસ સોળ માઇનસ આ ત્રણ ચો બાર આ માઇનસ ચાર ચલો સોળ આ બંને કેવા છે ઋણ છે બંને ઋણ હોય તો સરવાળો થાય મિત્રો બાર ને ચાર સોળ સરસ પણ ચિહ્ન કયું આવશે માઇનસ સરસ સોમાંથી સોળ જાય તો જીરો તો અહીં પી ઓફ ચાર ની કિંમત શું આઈ જીરો આવી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક્સ બરાબર કે લઈએ એક્સ બરાબર કે લઈએ એટલે કે કોઈ પણ કિંમત હોય બે હોય ચાર હોય ગમે તે લઈએ તો આપણને જે આ પી ઓફ કે મળે એ પી ઓફ કે એ આ એક્સ બરાબર કે આગળનું મૂલ્ય કહેવાય બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જો આ પી ઓફ કે બરાબર જીરો મળતા હોય પી ઓફ કે બરાબર જીરો મળે પી ઓફ કે બરાબર જીરો મળે તો આ જે કે છે એ કેને શું કહેવાય આપણી જે બહુપદી હોય પી ઓફ એક્સનું શૂન્ય કહે છે શું કહે છે શૂન્ય કહે છે બરાબર તો અહીંયા આપણે જાણીએ છીએ કે અહીં કે કિંમત આપણે માની કે બે અને ચાર લીધા હતા તો પી બે બરાબર કેટલા મળ્યા માઇનસ છ જ્યારે પી ઓફ ચાર બરાબર શું મળ્યા જીરો તો એનો છે પી ચાર બરાબર જીરો મળે છે તો આ જે ચાર એ છે ઇશ્યુ છે આ બહુપદી જે છે પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રણ માઇનસ ચાર એનું એક શૂન્ય કહેવાય બરાબર શૂન્ય કોને કહેવાય કે જ્યારે આપણે કોઈ એક્સની કિંમત લઈએ અહીં કે લીધા છે એવી એક્સની કોઈ પણ વાસ્તવિક કિંમત આપણે લઈએ અને એ વાસ્તવિક કિંમત માટે આપણને પી ઓફ એક્સ બરાબર જીરો મળતા હોય એટલે કે અહીંયા આપણે પી ઓફ કે બરાબર કહીએ છીએ તો પી ઓફ કે બરાબર ઝીરો મળતા હોય તો આ કેને પી ઓફ એક્સનું શૂન્ય કહે છે અને સરળ ભાષામાં આપણે કેવું હોય કે પી ઓફ એક્સ બરાબર એટલે એક્સની જે કિંમત મળો તો એ પી એક્સ બરાબર ઝીરો મળે તો આપણી સીધી ભાષામાં આપણે કહી શકીએ કે એક્સની કિંમતને એ એક્સની કિંમતને શું કહેવાય પી ઓફ એક્સનું શૂન્ય કહે છે બરાબર શું કહે છે શૂન્ય કહે છે બરાબર તો આ વાત થઈ ગઈ શૂન્યની હવે આપણે શૂન્ય સુરેખ બહુપદીનું શૂન્ય શું મળે તો આપણે એ જોઈ લઈએ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે વિદ્યાર્થી મિત્રો કે એ એક્સ પ્લસ બી બરાબર આ આપણે માની લો કે પી બરાબર હોય આનું શૂન્ય શું મળશે પી બરાબર જીરો લઈએ આપણે આ કેવી બહુપદી છે સુરેખ બહુપદી તો ચલો પી એક્સ બરાબર કેલા છે એ એક્સ પ્લસ બી તો અહીંયા હું એ એક્સ પ્લસ બી બરાબર થશે ચલો આ બી આ બાજુ આવે તો શું થાય માઈનસ થાય તો એ એક્સ બરાબર શું થાય માઇનસ બી તો એ બરાબર શું થાય સોરી એક્સ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ બી ભાગ્યા એ સરસ એ ક્યાં આવે બીના ભાગ્યા કાર તો સુરેખ બહુપદીનું હંમેશા શૂન્ય શું મળે માઇનસ બી બાય એ કોઈ સુરેખ બહુપદી હોય એ સુરેખ બહુપદીનું શૂન્ય હંમેશા કયું મળશે માઇનસ બી બાય એ બરાબર શું મળે માઇનસ બી બાય એ હવે અહીંયા એક ઉદાહરણ જોઈ લઈએ ચલો ત્રણેક વત્તા પાંચ આ પી ઓફ એક્સ બરાબર ત્રણેક વત્તા પાંચનું શૂન્ય મેળવો તો આનું શૂન્ય શું થશે વિદ્યાર્થી મિત્રો સીધું કે અહીંયાને એના સહગુણક સાથે સરખાઈએ એટલે કે વ્યાપક સ્વરૂપ સાથે સરખાઈએ તો એ એક્સ પ્લસ બી થાય તો એ બરાબર કેટલા મળે ત્રણ બી બરાબર કેટલા મળ્યા પાંચ તો હવે આનું શૂન્ય શું થશે આપણે કે માઈનસ બી બાય એ તો બીની કિંમત કેટલી છે પાંચ એટલે માઇનસ પાંચ ભાગ્યા એની કિંમત ત્રણ એટલે માઇનસ પાંચ ત્રણ થાય આ રીતે ગણતરી કરી શકીએ અને સીધું જો આપણને યાદ ન હોય તો આપણે સીધું લખી શકીએ કે ત્રણેક્સ વત્તા પાંચ બરાબર તો ચલો ત્રણેક્સ બરાબર આ પાંચ આ બાજુ તો માઇનસ થાય તો એક્સ શું થાય છે માઇનસ પાંચ ભાગ્યા ત્રણ તો આ રીતે પણ આપણે શૂન્ય મેળવી શકીએ છીએ બરાબર મિત્રો ખ્યાલ આવી ગયો તો શૂન્ય કોને કહેવાય કે જે બહુપદી આપ્યું હોય એમાં એક્સની જે કિંમત માટે પ્યુફેક્સ આપણને ઝીરો મળે તો એ એક્સની કિંમતને શું કહેવાય એ બહુપદીનું શૂન્ય કહેવાય બરાબર શૂન્ય વિશે ખ્યાલ આવી ગયો આ શૂન્ય કેવી રીતે મેળવું છું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અહીં જે તમને કેટલાક મેં એક્ઝામ્પલ સ્વાધ્યાય તરીકે આપું છું તો એના જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો જો અને વિડીયો પસંદ પડ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરો ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત